ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોઢીએ એક બહુ મોટી ભૂલ કરતા ગાઝાની એક ઘાયલ યુવતીની ફોટો દેખાડી તેને એક કાશ્મીરી યુવતી ચડાવી જે ભારતીય સૈનિકોની પેલેટ ગન્સની શિકાર થઈ છે. 17 વર્ષની આ યુવતીની તસવીર અનેક ન્યૂઝ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ ઘટનાના અમુક કલાકો પહેલા જ ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને છાવરવાને લઈને પાકિસ્તાન પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. રવિવારે ઇન્દોરમાં રમવામાં આવેલ તીસરી એક દિવસીય મેચમાં ભારતે શાનદાર બલ્લેબાજીનું પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી પરાજિત કરી 5 મેચોની આ સિરીઝ પોતાના નામે કરી દીધી. 294 રનોના લક્ષ્યને પડકારતા ભારતે 47.5 ઓવરમાં જીત મેળવી લીધી અને સિરીઝમાં 3-0ની શ્રેણી પર કબજો મેળવી લીધો. જમ્મુ કાશ્મીરના સીમાડાના શહેર ઉરી સ્થિત એક જંગલમાં થયેલ ગોળીબારમાં 3 પાકિસ્તાની ફિદાઈનને ઠાર કરવામાં આવ્યા છે, જેનાથી એક મોટા આતંકવાદી હુમલાને ટાળવામાં આવ્યો. સપ્ટેમ્બર 2016માં ઉરીમાં એક આર્મી બેઝ પર લેટના 4 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 19 સૈનિકો શહીદ થયા હતા. કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું સંયુક્ત રાષ્ટ્રભવનમાં કોંગ્રેસ સરકારના યોગદાનને સ્વીકારવા માટે આભાર વ્યક્ત કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં સ્વરાજે કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષોમાં દરેક સરકારે ભારતના વિકાસમાં થોડું ઘણું યોગદાન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આગ્રહ કર્યો છે કે દેશમાં ફરીને વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પોશાક અને ખાણીપીણી અંગે જાણવાના પ્રયાસોથી ભારતની વિવિધતાની સોડમને અનુભવી શકાય છે. તેમણે કહ્યું કે પર્યટનની મહત્તા ત્યારે જ વધશે જ્યારે લોકો માત્ર વિઝિટર તરીકે નહીં પરંતુ એક વિદ્યાર્થીના રૂપમાં પણ પ્રવાસ ખેડશે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ સંકેત આપ્યા છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પેટ્રોલ અને ડીઝલની કારોનો નિકાસ ચાલુ રાખશે, પછી ભલે સરકાર 20-30 સુધી ભારતમાં ગાડીઓને ઇલેક્ટ્રિક બનાવવાની યોજના પર કામ કરી રહી હોય. બીએસએફે પશ્ચિમ બંગાળમાં 22 સંવેદનશીલ સ્થાનો પર સલામતી વ્યવસ્થા વધારી દીધી છે અને દેશમાં રોહિંગ્યાની જનસંખ્યાને અટકાવવા માટે સ્થાનીય ભાષા અને ઇન્ટેલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ડિટેલમાં કરવામાં આવતી પૂછપરછમાં તેઓ પોતાની ઓળખ જણાવી રહ્યા છે. ગત વર્ષથી નાસી ચૂકેલ ડોન દાઉદ અબ્રાહિમની પત્નીની ભારત યાત્રાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નિંદા કરી છે. કોંગ્રેસે કહ્યું કે આ ગુપ્ત વિભાગની નિષ્ફળતા દર્શાવે છે અને રાષ્ટ્રીય સલામતી માટે ગંભીર જોખમ પણ છે. વિજય માલ્યાએ એસબીઆઈના નેતૃત્વવાળા બેન્કોના સમૂહ પાસેથી લેવામાં આવેલ 6,000 કરોડ રૂપિયાના નાણાં બીજી બાજુ રોકાણ કર્યા છે. આ રાશિ અનેક દેશોમાં શેલ કંપનીમાં રોકવામાં આવી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જલ્દી જ તેના આધારે નવી ચાર્જશીટ દાખલ કરશે. અભિનેતા અને ખેલ ઉદ્યોગપતિ અભિષેક બચ્ચને કહ્યું કે ભારતમાં વિવિધ રમતો માટે આયોજિત થનાર લીગોથી દેશમાં રમત ક્ષમતાઓ ઉજાગર થઈ રહી છે અને આ પ્રકારની લીગ રમત ક્ષેત્રે રોજગારના નવા અવસરો નિર્માણ કરશે. તેમણે કહ્યું કે તેનાથી ભારતની પ્રતિભા વિદેશોમાં પણ ફેલાશે અને વિદેશી કંપનીઓ પણ ટીમ ખરીદવા ભારત આવશે. અમારી સાથે બની રહો. કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.